બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા રાજ્ય ગોરી માર્ગ પર રોડની વચ્ચે શોભા વધારવા ઉછેરવામાં આવેલી કોનો કમ્પોસ્ટ નામની વનસ્પતિ તંત્ર દ્વારા ક્યારે દૂર કરવામાં આવશે? તાજેતરમાં જ વન સંરક્ષક વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા કોનો કમ્પોસ્ટ નામની વનસ્પતિ ખેતી અન્ય વનસ્પતિ પર્યાવરણ માનવ જીવન માટે ખતરારૂપ છે. વન સંરક્ષણ વિભાગ દ્વારા આ કોનો કમ્પોસ્ટ નામની વિદેશી વનસ્પતિનું મૂળ ઉદ્ગમ સ્થાન તો અમેરિકા છે, પરંતુ દક્ષિણ એશિયા દક્ષિણ આફ્રિકા વિસ્તારોમાં પણ આજકાલ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. ઝડપથી વિકસિત થતી આ વનસ્પતિ ધરતીને હરિયાળી અને સુશોભિત તો જરૂર બનાવી દે છે, પરંતુ તેની બીજી સાઈડ એકાંતક કરતાં પણ ઓછી નથી. એના મૂળિયા ખૂબ ઊંડે સુધી મીટરો સુધી ફેલાય છે. આ વનસ્પતિ શુદ્ધ પાણીનું શોષણ કરતી હોવાથી વનસ્પતિની આજુબાજુમાં આવેલા બોર, કુવા, તળાવો, કેનાલો, સરોવરો, ખેતરમાં રહેલા ભેજ મોટા પ્રમાણમાં શોષી લેશે. એટલું જ નહીં, જમીનમાંથી પાણીનું શોષણ કરી હવામાં રહેલા ઓક્સિજન મોટા પ્રમાણમાં લઈ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે, જેને લઈ અન્ય વનસ્પતિ કરતાં ઉલટું કાર્ય કરી પર્યાવરણને પણ નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. શિયાળામાં તેની પર આવતા ફૂલોનો પરાગરજ માનવીના સ્વાસ્થ્યને પણ મોટી અસર કરે છે, જેમાં માનવીઓને શરદી, ઉધરસ, અસ્થમા, એલર્જી જેવી વાદીઓનો ભોગ બનવું પડે છે. આમ પર્યાવરણ અને માનવ વજન જીવન માટે ખતરારૂપ એવી વનસ્પતિ કોનો કાર્પોસ બાબતે વન વિભાગ દ્વારા પણ 26/9/2023 રોજથી વન સંરક્ષક વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આવી વનસ્પતિને દૂર કરવા તથા અન્ય તંત્રોને આનાથી માહિતગાર કરવા માટે પરિપત્ર પણ લાગુ કરવામાં આવ્યો છે. તેમ છતાં દુઃખની બાબત તો એ છે કે ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા નવનિર્મિત રાજ્ય ગોરી માર્ગની શોભા વધારવા PWDના સત્તાવાળાઓ દ્વારા રોડની મધ્યમાં જ આ કોનો કાર્પોસ નામની વનસ્પતિ રોપવામાં આવી છે. હાલાકી આ જ માર્ગ પરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે કઈ કેટલાય દેશી વિદેશી પરપ્રાંતીય પર્યટકો પસાર થતા હોય છે, ત્યારે કોનો કાર્પોસ નામની વનસ્પતિ રોડની મધ્યમાં જોઈ આ પર્યટકો શું સંદેશો લઈને જતા હશે ના સવાલો પણ ઊભા થઈ ગયા છે. જેને ઉછેર્યા છે તે એનો નાશ કરે. ડભોઈ વન વિભાગના RFO કલ્યાણીબેન ચૌધરીને કોનો કાર્પોસ બાબતે વન સંરક્ષક વિભાગના પરિપત્રને લઈને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અમારી નર્સરીમાં આ વનસ્પતિ ઉછેરવામાં આવતી નથી. ડભોઈ પંથકમાં આ વનસ્પતિ ક્યાં છે કે આવેલી છે તેની માહિતી અમારી પાસે નથી. રહી વાત PWD રોડ પર ઉછેર કર્યો છે તો તેનો નાશ PWD તંત્ર જ કરવાનું રહેશે. આ બાબતે PWDને વન વિભાગ દ્વારા કોઈ લેખિત સૂચના આપવામાં આવી છે કે કેમ ને પૂછતા તેમણે હજુ સુધી અમે PWDને આ સૂચના આપવામાં આવી નથી નું પણ જણાવ્યું હતું. આમ જેને ઉછેર કર્યો છે તે તેનો નાશ કરશે નું રાગ જ RFO દ્વારા છેડવામાં આવ્યો હતો. આ અંગે માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા આગામી ઓક્ટોબર માસમાં આ વનસ્પતિ દૂર કરવા કાર્યવાહી કરવામાં આવનાર છે નો સૂર છેડ્યો હતો. વિજય બારોટ, JSTV, ડભોઈ.